મહેલ અથવા તો ઘર એમ બરાબર. એટલે કે મોલ મોલની આવે મરઘરડો, કેમ તો કે મોલ મોલ કાકા છે મરઘરડો, મરઘરડે રાતા તે જ રહે. મોલ એટલે કે મોલની સામે મરઘરડો દર્શાવેલું છે. બરાબર સમજાઈ ગયો? નમૂના પ્રમાણે તમારે પાકી બુક માં લખો તો પાકી બુક માં એકવાર લખી લેજો, અને તમારી ટેક્સ્ટ બુક માં પણ તમને જગ્યા આપેલી છે ત્યાં લખી લેશો તો પણ ચાલશે. બરાબર છે. ત્યાર પછી છે કે લાલ રંગની છ વસ્તુના નામ લખો. બીજા પણ એમાં તમને તમારી ટેક્સ્ટ બુક માં આપેલા છે, જો તમને જો આવે અને આવડે તો કરજો. સર ઈઝી છે એટલે તમે એક બે વખત વાંચશો એટલે તમને આવડી જશે. ત્યાર પછી છે લાલ રંગની છ વસ્તુના નામ લખો. તો કે લાલ રંગની કઈ કઈ વસ્તુ છે તો કે એના આપણે નામ લખવાના છે. તો કે પેલું લોહી, બીજું મરચું, ત્રીજું દાડમના દાણા, ચોથું કંકુ, પાંચમું ચણોથી અને છઠ્ઠું છે ઈ ટમેટું. બરાબર. અને આ તો તમને બધાને ખ્યાલ જ હશે. હવે ટેક્સ્ટ બુક માં બીજું છે એ તમને આવડે એટલું જાતે કરજો, અને આ બધું છે એ પાકી બુક માં એક વખત લખી અને એક વખત રંગ બુક માં લખજો. બરાબર છે. થેન્ક યુ.